स्वागत है तमारु YouTube चैनल नी अंदर धोरण 6 नी अंदर प्रकरण 5मो आवे छे पाया ने आकारो नी समझूती। आ प्रकरण ने लगता जे काय अलग अलग गणित ना स्वाध्याय पोथी ना प्रश्न जवाब छे एमनी अहीं आपणे चर्चा करशुं। माटे विडियो अंत सुधी जोजो, दरेक दाखलाओ कई रीते गणवा एमने पण ख्याल आवशे, आवनारी परीक्षा माटे पण आ विडियो उपयोगी थशे। अलग अलग प्रश्न जवाब पण पूछाता होय छे, ઘણા બધા બીજા પણ વિડીયો મુકાઈ ગયા છે ચેનલમાં, નજર લે તો ઉપર ચેનલમાં પ્લેલિસ્ટ છે, વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જાજો, એની અંદર નીચે તમને સ્ટાન્ડર્ડ 6 નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે, જેની અંદર બીજા ઘણા બધા આવા વિડીયોઝ છે એમાંથી તમને આવી માહિતી મળશે। તો અલગ અલગ પ્રશ્ન જવાબમાં શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું છે एक्स वाय बार ऊपर ए बिंदु छे तो एक्स ए वत्ता ए वाय बराबर खाली जगह थाय। तो एक्स वाय ऊपर ए बिंदु छे अने एक्स ए अने ए वाय तो आखो एक्स वाय थाशे टोटल, केना ऊपर ए बिंदु छे एटले टोटल एक्स थी वाय सुधी छे एटले एक्स वाय थाशे। बीजू छे पी क्यू रेखाखंड ऊपर बी बिंदु छे तो पी क्यू माथी बी क्यू बाद करिए तो शुं वधशे, तो आखो आपणे वात करी प्रमाणे के आ एक्स छे आ वाई छे, अहींया ए बिंदु क्यांक आवेलुं होय बराबर, तो आखो एक्स वाय थाय। ए ज रीतना आ पी छे आ क्यू छे, एमां क्यांक बी आवेलुं होय तो पी क्यू आखुं छे, एमांथी बी क्यू आ बात करी तो शुं वधे पी थी बी वधे, तो जवाब में आवशे पी बी। त्रीजू छे एक रेखा ऊपर बिंदुओ एम एन अने आर आवेला छे बराबर, हवे एमां एम आर नुं माप 4 छे, पछी आर एन नुं माप छे 6 छे, एम एन नुं माप 10 छे, तो बिंदु खाली जग्याए बाकीना बे नी वच्चे होय तो कुल एम एन थशे। आई एम आई एन एम आ एम आर 4 ने आर एन 6, 4 ने 6 10 થઈ જાય, એટલે એમ એન કેટલા થઈ જાય 10 થઈ જાય, તો 10 સેમી, તો આર બિંદુ ક્યાં આવ્યું વચ્ચેની બાજુએ આવ્યું બરાબર। પછી ચોથું છે સી એ એક્સ વાય નું મધ્ય બિંદુ છે, જો એક્સ સી બરાબર 4.6 સેમી હોય તો એક્સ વાય બરાબર ખાલી જગ્યા સેમી થાય, તો અહીંયા એ ની જગ્યાએ તમને સી આપી દીધો છે, તો એ તમે કાઢી નાખો અને સી રાખો, તો એક્સ થી સી નું 4.8 સેમી નું માપ હોય, તો બાકીનું એક્સ વાય કુલ કેટલું હોય, તો 4.8 ગુણ્યા 4.8, કારણ કે આ મધ્ય બિંદુ છે, આ 4.8 આ બાજુનો, આ પણ 4.8 હોય અને આ પણ 4.8 હોય, એટલે કુલ કેટલું થાય 9.6 બરાબર, એટલે જવાબમાં શું આવશે એક્સ વાય બરાબર 9.6 સેમી। હવે પાંચમો આવ્યું છે એ બી રેખાખંડનું મધ્ય બિંદુ પી છે અને એપી નું એપી રેખાખંડનું મધ્ય બિંદુ ક્યુ છે, જો એ બી બરાબર 8 સેમી હોય તો એ ક્યુ કેટલો સેમી થાય। આ બધી આકૃતિ તમારે નથી દોરવાની, તમારે જવાબ જ લખવાના છે, અત્યારે સમજવા માટે આપણે દોરીએ છીએ। જો એ બી રેખાખંડનું મધ્ય બિંદુ છે એ પી છે ને એ પી નું મધ્ય બિંદુ ક્યુ છે, જો આ એ બી છે આખો બરાબર, હવે એમાં આનું મધ્ય બિંદુ અહીંયા પી આપ્યો અને એ પી નું મધ્ય બિંદુ અહીંયા આપણે આપ્યું ક્યુ, હવે એ બી આખો છે ને અહીંયા 8 છે, તો 8 હોય એટલે આ 4 થાય આ 4 થાય અને આ 2 થાય 2 2 ના, તો આપણે શું આપ્યું છે એ ક્યુ કેટલા સેમી થાય, તો એ ક્યુ કેટલા સેમી થશે 2 સેમી નો થશે। ત્યાર પછી છઠ્ઠું છે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા ખાલી જગ્યા હોય, તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી કરતા કેવો હોય વધારે થવાનો છે, એટલે જવાબમાં આવશે વધારે। સાતમું છે પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો બને, તો તમે ખ્યાલ છે એ પ્રમાણે
उत्तर दक्षिण ने पूर्व पश्चिम, तो पूर्व ने दक्षिण वच्चे आ खूणो थई 90 नो, એટલે આવશે 90 અંશનો આપનો ખૂણો. આટલું છે. દક્ષિણ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ખાલી જગ્યામાં આપનો ખૂણો હોય તો દક્ષિણ અને ઉત્તર એટલે કુલ આખો ખૂણો થાય, તો એ આખો ખૂણો થશે 180 અંશમાં આપનો ખૂણો. નવમું છે, ઘડિયાળનો કાંટો 1/4 પરિભ્રમણમાં ખાલી જગ્યા કાટખૂણા જેટલું ફરે. તો આ ઘડિયાળનો કાંટો છે એ અહીંયા 1, 3 સોરી અહીંયા 12, 3, 6 અને 9 આ રીતના ઘડિયાળનો કાંટો હોય. હવે આનો ચોથો ભાગ ગમે ફરે, બરાબર, ચોથો ભાગ ફરે એનો મતલબ શું થયો, આ એક ભાગ થયો, આ ચાર ભાગમાંથી એક ભાગ ફરે તો એક કાટખૂણા જેટલું ફરશે, બરાબર. ઘડિયાળનો કાંટો અડધું પરિભ્રમણ કરે, બરાબર, અહીંથી આટલું અડધું પરિભ્રમણ કર્યું તો એનો મતલબ શું થયો, એ બે કાટખૂણા થયા, અહીંથી આ કાટખૂણો અને બાકીનો અહીંથી આ કાટખૂણો, તો અડધું પરિભ્રમણમાં બે કાટખૂણા જેટલું ફરે. પછી 11મું છે, ઘડિયાળનો કાંટો 5 ઉપરથી 8 ઉપર જતા ખાલી જગ્યા આંટો ફરે. તો અહીંયા 5 હોય અને અહીંયા 8 હોય તો કુલ અહીંયા આની વચ્ચે કેટલાનો ખૂણો થાય, 90 અંશનો ખૂણો થાય. અને 90 અંશનો ખૂણો એટલે ચોથો ભાગ થયો, બરાબર, એટલે 1/4 આંટો ફરશે. પછી ઘડિયાળનો કાંટો છે 12 ઉપરથી 9 ઉપર જતા ખાલી જગ્યા આંટો ફરે. તો 12 ઉપર હોય ત્યાંથી અહીંયા 9 ઉપર આવે છે, તો આટલું ચક્ર ફરે એટલે 3 ભાગ ફર્યા 4 ભાગમાંથી, એટલે 3/4 આંટો ફરશે. 13મું છે, ઘડિયાળનો કાંટો 1 ઉપરથી શરૂ કરી અડધું પરિભ્રમણ કરે તો ખાલી જગ્યા ઉપર પહોંચે. હવે 1 ઉપરથી અડધું એનો મતલબ આમ થયો, અહીંયા 1 હોય તો સામે શું હોય, 7, તો અહીંથી અડધું શું થાય, 7 ઉપર પહોંચે. 14મું છે, ઘડિયાળનો કાંટો 8 ઉપરથી 9 ઉપર પહોંચે ત્યારે ખાલી જગ્યામાં આપનો ખૂણો બનાવે. તો 8 ઉપરથી 9 ઉપર પહોંચે એનો મતલબ એક જ ખસ્યો 8 થી 9, તો કુલ 360 ડિગ્રી હોય, 12 ભાગ પડે, એક ભાગના કેટલા થાય, 12, 3, 36 એટલે 30 અંશ થયા. તો 8 ઉપરથી 9 ઉપર પહોંચે ત્યારે એક ભાગ ફેરો કહેવાય, એટલે કેટલું અંશ ફેરો હોય, 30 અંશના માપનો ખૂણો બનાવે. 15મું છે, જેને લંબાઈ અને પહોળાઈ જેવા બે જ માપ હોય તેવા આકૃતિ ખાલી જગ્યા કહેવાય, તો એને કહેવાય દ્વિપરિમાણીય. 16મું છે, જેને લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ એવા 3 માપ હોય તેને ખાલી જગ્યા કહેવાય, તો એને કહેવાય ત્રિપરિમાણીય. 17મું છે, રોડ રોલરનો આકાર ખાલી જગ્યા છે, તો રોડ રોલરનો આકાર કેવો હોય, નળાકાર છે. 18મું છે, ઈંટનો આકાર ખાલી જગ્યા છે, તો ઈંટનો આકાર હોય લંબઘન. 19મું છે, જોકરની ટોપીનો આકાર ખાલી જગ્યા છે, જોકરની ટોપીનો આકાર હોય શંકુ. 20મું છે, પાસાનો આકાર ખાલી જગ્યા છે, તો પાસાનો આકાર કેવો હોય, ઘન આકાર. બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી શકાય એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે, 90 અંશના માપના ખૂણાને શું કહેવામાં આવે છે, તો 90 અંશના માપના ખૂણાને કાટખૂણો કહે છે. બીજું છે, 90 અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય, તો 90 અંશથી નાના માપને શું કહેવાય, લઘુકોણ કહેવાય. ત્રીજું છે, 90 અંશથી મોટા અને 180 અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય, એને કહેવામાં આવે છે ગુરુકોણ. ચોથું છે, 180 અંશના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે, તો 180 અંશના માપના ખૂણાને શું કહેવાય, સરળ કોણ. પાંચમું છે, 180 અંશથી મોટા અને 360 અંશથી નાના માપના ખૂણાને ખાલી જગ્યા કહેવાય છે, તો એને કહેવામાં આવે છે પ્રતિબિંબ કોણ. છઠ્ઠું છે, જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય છે, તો ત્રણેય બાજુના માપ સરખા હોય એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. 7મું છે, જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને ખાલી જગ્યા ત્રિકોણ કહેવાય, તો બે બાજુના માપ સરખા હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. 8મું છે, જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તે ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય, ખાલી જગ્યા ત્રિકોણ થાય, તો કે વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે. 9મું છે, ત્રિકોણ એબીસીમાં એ ખૂણો 60નો, બી 50નો અને સી 70 અંશનો હોય તો ત્રિકોણ એબીસી એ ખાલી જગ્યા ત્રિકોણ છે. તો 90થી નાના છે ત્રણે ત્રણ ખૂણા, 90થી નાના હોય એટલે એ ત્રિકોણ કેવો થશે, લઘુકોણ ત્રિકોણ થશે. 10મું છે, ત્રિકોણ પી ક્યુઆરમાં ત્રિકોણ પી ખૂણો પી છે એ 20નો છે, ખૂણો ક્યુ છે એ 50નો છે અને ખૂણો આર છે 110નો છે, તો ત્રિકોણ પી ક્યુઆર ખાલી જગ્યા ત્રિકોણ થાય. તો 90થી મોટો એક ખૂણો છે, તો કે હા, તો એ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે.
अगियार मुझे त्रिकोण एक्स वाई जेड में खूणो एक्स चालीस नो खूणो वाय पचास नो ने खूणो जेड नेव नो है तो त्रिकोण एक्स वाई जेड खाली जगह त्रिकोण है तो ये त्रिकोण है ये काटकोण त्रिकोण है। बार मुझे त्रिकोण डी एफ में डी बराबर पांच सेमी ई एफ बराबर छ सेमी ने डी एफ बराबर पांच सेमी है तो त्रिकोण डी एफ खाली जगह त्रिकोण है ये त्रिकोण थे समद्विबाजु त्रिकोण। तेर मुझे त्रिकोण एफओ एक्स में एफओ बराबर चार सेमी ओ एक्स बराबर पांच सेमी ने एफ एक्स बराबर छ सेमी है तो त्रिकोण एफओ एक्स ए खाली जगह त्रिकोण है तो यहाँ जवाब आवशे विषम बाजु त्रिकोण। बे बाजू अहीं सरखी हती अहीं त्रणेय बाजू जुदी जुदी छे एटले विषम बाजू। चौदह मुझे त्रिकोण एम एन पी में एम एन पांच पॉइंट पांच एन एम पांच पॉइंट पांच और एम पी पांच पॉइंट पांच एटले त्रण त्रण पांच पॉइंट पांच सेमी है तो त्रिकोण एम एन पी ए खाली जगह त्रिकोण है तो त्रणेय बाजू सरखी हो त्रिकोण क्यों थाय समबाजु त्रिकोण थाय। तीजा प्रश्न है नीचेना दरेक प्रश्न जवाब माटे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी अने क्रम अक्षर प्रमाणे आपेला खानामां लखवानो। पहलू है त्रण दीवासळीना उपयोग थी खाली जगह बने त्रण दीवासळीना उपयोग थी समबाजु त्रिकोण बने छे सरखी बाजु छे एटले जवाब में बी ऑप्शन। बीजू है खूणानुं माप खाली जगह वडे मापी शकाय तो के कोण मापक वडे मापी शकाय तो जवाब में सी ऑप्शन। तीजू है चोरसना विकर्णों परस्पर खाली जगह अंशना खूणे छेदे छे तो चोरसना विकर्णों नेव अंशना खूणे छेदे छे एटले जवाब में डी ऑप्शन आवशे। चौथू है त्रिकोण ने कुल खाली जगह अंग हो तो त्रिकोण ने कुल छ अंग हो जवाब में बी ऑप्शन आवशे। पांचमू है खाली जगह की आकृति लंब रेखाखंड दर्शा है तो मूड़ाक्षर एल आकृति लंब रेखाखंड वे दर्शाए तो जवाब में बी ऑप्शन। छठू है खाली जगह मापनो खूणो प्रतिबिंब कोण है तो 180 थी 360 वच्चे हो तो जवाब में सी ऑप्शन आवशे 200 अंश बराबर। सातमू है खाली जगह मापना खूणा ने सरल कोण कहवाय तो 180 अंशना मापना खूणा ने सरल कोण कहवाय एटले जवाब में डी ऑप्शन। आठमू जे चतुष्कोण की चार बाजू सरखी हो चार खूणा काटखूणा न होने खाली जगह चतुष्कोण कहवाय तो ये समबाजु चतुष्कोण कहवामां आवे जवाब में डी ऑप्शन आवशे। नवमू है जे चतुष्कोण की चार बाजू सरखी हो चार खूणा काटखूणा हो चतुष्कोण ने खाली जगह कहवाय चार बाजू सरखी चार खूणा काटखूणा हो तो ये चौरस कहवामां आवे जवाब में सी ऑप्शन आवशे। दसमू है जे त्रिकोण त्रणे खूणा खाली जगह हो लघुकोण त्रिकोण कहवाय तो जे त्रिकोण त्रणे खूणा 90 अंश थी नाना होय त्रिकोण लघुकोण त्रिकोण कहवाय जवाब में सी ऑप्शन आवशे। चौथा प्रश्न है नीचेना विधानों खरा है कि खोटा ते लखो तेमां पहेलू है जो एम ए पी क्यू रेखाखंडनुं मध्य बिंदु हो तो पी क्यू बराबर एक द्वितीयांश पी एम थाय तो ये खोटू है। एम ए पी क्यू नुं मध्य बिंदु हो बराबर तो आखोनो अर्धो थाय एटले पी एम बराबर एक द्वितीयांश पी क्यू एम लखी शकीए बराबर ने अँ खोटू आप। बीजू है पश्चिम दिशा ने दक्षिण दिशा वच्चे काटखूणों बने पश्चिम ने दक्षिण वच्चे तमे जुओ के चार दिशा है इनी अंदरना भाग में आ पूर्व आ पश्चिम आ उत्तर ने आ दक्षिण बराबर। हवे एनी अंदर तमने शू कीधु तो के पश्चिम दिशा ने दक्षिण दिशा नी वच्चे काटखूणों बने तो आ बे वच्चे 90 अंश नो खूणो थाय तो के हाँ एटले एमां खरुं विधान आवशे बराबर खरुं एटले साचुं। तेवी छे घड़ियाळनो काटो आठ उपरथी नौ उपर जता 30 अंशनो खूणो बने आगळ आपणे आवी गयुं छे बराबर एटले एमां साचुं ज छे खरुं आवशे। चौथुं छे घड़ियाळमां 9 वागे सरळ कोण बने छे 9 वागे सरळ कोण बनतो नथी 180 खूणो नथी थतो कारण के 9 उपर होय ने ओलो 12 उपर होय एटले 90 ज खूणो बने सरळ कोणमां तो 180 अंश होय एटले खोटुं। पांचमुं छे घड़ियाळमां 3 वागे बे काटा वच्चे लघु कोण बने छे 3 वागे बे काटा वच्चे 90 खूणो बने लघुकोण नथी काटकोण छे एटले खोटू थाय। छठू छे बे समांतर रेखाओ क्यारेय न छेदे ए साची वात छे कारण के अनंत अंतर सुधी एमने ચાલ્યા જ રાખે એટલે ખરું આવશે। સાતમું છે કંપાસ બોક્સના એક કાટખૂણિયાના ખૂણાનું માપ 45 અંશ 45 અંશ અને 90 અંશ છે તો એ પણ સાચું છે એટલે ખરું વિધાન થશે। આઠમું છે કંપાસ બોક્સના બીજા કાટખૂણિયાના ખૂણાનું માપ 30 અંશ 60 અંશ અને 90 અંશ છે એ પણ સાચું છે બે કાટખૂણિયા હોય છે બરાબર। નવમું છે ચતુષ્કોણ એ ખુલ્લો બહુકોણ છે ચતુષ્કોણ ખુલ્લો બહુકોણ નથી એટલે ખોટો આવશે બંધ આકૃતિ છે। દસમું છે લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે એ પણ ખોટું છે। અગિયારમું છે દીવાસળીની પેટીનો આકાર ઘન છે તો એ પણ ખોટું થશે બરાબર લંબઘન કહેવાય ઘન નહીં। બારમું છે
જોકરની ટોપીનો આકાર નળાકાર હોય છે, એ પણ ખોટું છે, શંકુ આકાર હોય. તેરમું છે ગોળાકારને ધાર કે ફલક હોતા નથી. બાજુ હોય એ ધારનો ભાગ કહેવાય, એના જે સમતલ હોય એ ફલક કહેવાય. તો ગોળાને ધાર કે ફલક હોતા નથી, કારણ કે બાજુ નથી અને એની જે સમતલનો ભાગનો હોય આખો ગોળ રાઉન્ડ જ હોય એટલે ખરું થશે. 14મું છે ઘનને 12 ધાર હોય છે. તો એ ચાર ઘન તમે દોરો, એની તમે બાજુઓ તમે જોઈ શકો છો કે ઘન આકાર પ્રમાણે ચાર ઉપરની સેમ વસ્તુ, તળિયાની ચાર આ બાજુ થઈ અને બીજી ચાર આ ઊભી બાજુઓ થઈ. આ રીતના ઘન આકારના કુલ 12 ધાર હોય, બરાબર છે, એટલે ખરું વિધાન થશે એમાં. 5મું છે નીચે આપેલા ઘડિયાળની અંદર બે કાંટા વચ્ચે બનેલા ખૂણાના પ્રકાર કહેતા જવાના. તો પહેલાની અંદર 9 વાગ્યા છે, એમાં તમે જોઈ શકો છો અહીંથી 9 થી 12 વચ્ચે 90 અંશનો ખૂણો બને એટલે કાટખૂણ થશે. બીજું છે એની અંદર એક ખૂણાનો 30 થાય તો અહીંયા 60 થાય, બે ઉપર આવ્યો એટલે લઘુકોણ થશે. એ પણ 90થી નાનો છે ને એટલે લઘુકોણ. અહીંથી આ 90 થઈ ગયો, 90થી આ મોટો થયો 4 વાગ્યા એટલે એ ગુરુકોણ થશે. પછી આ ખૂણો લેવાનો છે 12ની સાઈડનો, બરાબર, એટલે અહીંથી આટલો જે ભાગ છે એટલે 180થી વધારે હોય, આપણે વાત કરી હતી 180થી વધારે હોય અને 360થી ઓછો હોય તો એ પ્રતિબિંબ કોણમાં આવશે. એટલે આ પ્રતિબિંબ કોણ છે, અહીંથી આખો આટલો આટો મારશે અને 6 ઉપર 180 ને એનાથી આગળ જઈ 7 ઉપર એટલે પ્રતિબિંબ કોણ. લઘુકોણ થશે આ 10 વાગ્યા છે, એમાં 90થી નાનો છે, 3 વાગ્યા છે એક્ઝેક્ટ 90નો ખૂણો છે એટલે કાટકોણ થશે. છઠ્ઠામાં આવ્યું છે. 7મામાં પ્રતિબિંબ કોણ થશે 8 વાગ્યા છે એટલે 180થી વધી જાય છે, જુઓ એટલે પ્રતિબિંબ કોણ. 8મો છે 180 અંશ થાય છે એટલે સરળ કોણ થશે 6 વાગ્યા છે એમાં. હવે 6ઠું છે નીચે આપેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ કહેવાનું છે, કેટલો ખૂણો થાય છે ઘડિયાળની અંદર જોતા જાય. પહેલું છે એમાં 1 વાગ્યો છે તો એક ખૂણાનું માપ આપણે જોયું હતું કે 12 અને 1ની વચ્ચે છે એટલે 30 અંશ થશે. બીજા ખૂણે બીજો છે એમની અંદર ઘડિયાળમાં 2 વાગ્યા છે તો 2 30 ને 30 60 અંશ થશે. ત્રીજાની અંદર 3 વાગ્યા છે એટલે 30 30 ને 30 એટલે 90 અંશ થશે. ચોથાની અંદર 4 વાગ્યા છે એટલે 4 30 વડે ગુણી નાખીએ તો 30 × 4 એટલે 120 અંશ. 5માની અંદર 30 × 5 એટલે 150 અંશ. 6ઠાની અંદર 30 × 6 એટલે 180 અંશ. 7માની અંદર 30 × 7 એટલે 210 અંશ. 8માની અંદર 30 × 8 એટલે 240 અંશ, બરાબર. આ રીતના એક બેની વચ્ચેનો ગાળો એક ગણી તો 30 અંશ થાય. એ રીતના આ જેટલો ગાળો છે એ બધો આગળ ગણતો જવાનો છે. પછી 7મો પ્રશ્ન છે નીચે આપેલા ખૂણાઓના માપ પરથી ખૂણાનો પ્રકાર છે એ જણાવવાનો છે, જેમાં પહેલો ખૂણો છે માપ ખૂણો ABC 20 અંશનો હોય તો લઘુકોણ થશે, બરાબર, 90થી નાનો એટલે લઘુકોણ. બીજું માપખૂણો PQR 105નો છે તો ગુરુકોણ થશે. ત્રીજું છે માપખૂણો DLP એ 90 અંશનો ખૂણો છે તો કાટકોણ થશે. ચોથું છે માપખૂણો RMP છે 190 અંશનો છે તો 180થી વધારે થયો તો એ પ્રતિબિંબ કોણમાં આવશે. પાંચમું છે માપખૂણો RTF એ 225 અંશનો છે એટલે 180થી વધુ ને 360થી ઓછો એ પણ પ્રતિબિંબ કોણ થશે. પછી 6ઠું છે એમાં માપખૂણો XYZ એ 89નો એટલે 90થી નાનો થયો એટલે લઘુકોણ થશે. 7મું છે માપખૂણો SKZ 180 અંશનો છે એટલે સરળ કોણ થશે. 8મું છે માપખૂણો EDG એ 65 અંશનો છે એટલે લઘુકોણ થશે. 9મું છે માપખૂણો GHI એ 191 અંશનો છે તો ગુરુકોણ થશે. 10મું છે માપખૂણો FOX એ 95 અંશનો છે તો ગુરુકોણ થશે. 8મું છે નીચેની આકૃતિ પરથી ખૂણાઓના પ્રકાર લખવાના છે. તો પહેલી આકૃતિ તમે જોઈ શકો છો આ લઘુકોણ છે. બીજી આકૃતિ કાટખૂણ છે. ત્રીજી આકૃતિ 90 કરતાં વધારે છે એટલે ગુરુકોણ થશે. ચોથી આકૃતિમાં આ બાજુનો ખૂણો લ્યો એટલે 180 અંશ કરતાં વધી જાય એટલે પ્રતિબિંબ કોણ થશે. પાંચમી આકૃતિમાં આટલો 90નો ખૂણો છે એટલે કાટકોણ થશે. છઠ્ઠી આકૃતિમાં 90થી ઓછો છે એટલે લઘુકોણ થશે. સાતમી આકૃતિમાં 180થી વધારે છે એટલે પ્રતિબિંબ કોણ થશે. આઠમી આકૃતિમાં સરળ કોણ થશે, કારણ કે 180 અંશ જેટલો છે તો 180 અંશનો સરળ કોણ થાય, બરાબર. નવમો દાખલો છે એક રેખા દોરો. આ રેખા ઉપર 3 ક્રમિક બિંદુઓ એ બી અને સી મૂકો. AB AC અને BCના માપ લો. તે પરથી નક્કી કરો કે AB વત્તા BC બરાબર AC થાય છે. તો ABC આપણે જોઈએ છીએ એની અંદર
ए बी बी सी એટલે બે નું માપ એસી થવું જોઈએ, તો એ બી ચાર બી સી ચાર, તો એસી કુલ આઠ થઈ જાય. અહીં લખવાનું બરાબર, આકૃતિ દોરીને એ થી બી વચ્ચેનું અંતર ચાર સેમી, બી થી સી વચ્ચેનું અંતર ચાર સેમી, તો એ બી બરાબર ચાર સેમી, બી સી બરાબર ચાર સેમી ને એસી બરાબર આઠ સેમી થાય. દસમો દાખલો છે, ઘડિયાળના બે કાંટા દોરીને, કાંટાની એક ચતુર્થાંશ આટાની, એક દ્વિતીયાંશ આટાની અને ત્રણ ચતુર્થાંશ આટાની આકૃતિ દોરો. તો પહેલું છે એમાં આપણે કહીએ કે એક ચતુર્થાંશ આટાની જે ભાગ છે એમાં કોઈ પણ આપણે 90 નો ખૂણો થતો હોય એ દોરી શકીએ, જેમ કે ત્રણ વાગ્યા છે તો 90 નો ખૂણો છે. એક દ્વિતીયાંશ આંટો એટલે અડધો ભાગ કોઈ પણ દોરી શકે, જેમ કે છ વાગ્યા છે સરળ કોણ હોય તો એ અડધો આંટો થયો બરાબર, આખા ફરે એને કરતા. ત્રીજું છે એમાં ત્રણ ચતુર્થાંશ આંટાની, એટલે કે આ 9 વાગ્યા છે એમાં આ બાજુનો જે ભાગ છે એ લેવાનો છે ત્રણ ચતુર્થાંશ આંટાની, એ રીતના દોરવાના. પછી અગિયારમું છે, કોઈ એક ત્રિકોણ એક્સ વાય ઝેડ દોરો, તેની બાજુઓ માપો, તે પરથી નક્કી કરી શકો, નક્કી કરો કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો હોય વધારે થાય. તો ત્રિકોણ એક્સ વાય ઝેડ આપણે લીધો, એમાં એક્સ વાય છે એ ત્રણ સેમી લીધા, વાય ઝેડ ચાર સેમી લીધા અને એક્સ ઝેડ પાંચ સેમી થાય બરાબર. એટલે બે બાજુના માપનો સરવાળો ત્રીજી કરતાં, બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં કેવો છે વધારે છે, કેમકે ત્રણ ને ચાર કેટલા થાય તો કે સાત થાય, પાંચ કરતાં તો વધારે જ થાય સાત, એટલે તો એક્સ વાય ત્રણ સેમી, વાય ઝેડ ચાર સેમી ને એક્સ ઝેડ પાંચ સેમી લીધો. પછી બારમો પ્રશ્ન છે, ઘડિયાળનો કાંટો કેટલા આંટો ફરશે તે લખવાના છે. જેમ કે પહેલું છે એમાં અહીંથી છ ઉપરથી નવ ઉપર આવે તો 90 નો ખૂણો થયો, 90 નો ખૂણો એટલે આખાનો ચોથો ભાગ, તો એક ચતુર્થાંશ આંટો, આખાનો અડધો આંટો થયો, આખું જ ફરે એના કરતાં અડધો આંટો આ ફરશે એટલે એક દ્વિતીયાંશ આંટો. આ આખો ભાગ છે અને ચાર ભાગ કરીને એક અથવા ત્રણ ભાગ ફરશે, ચાર ભાગમાંથી ત્રણ ચતુર્થાંશ આંટો, આ એક ભાગ ફરશે એટલે એક ચતુર્થાંશ આંટો. તેરમો છે, ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખવાનો છે. જેમ કે પહેલું છે, બાર પરથી ખસીને કાંટો એક દ્વિતીયાંશ આંટો પૂર્ણ કરતા, તો બાર ઉપરથી અડધો આંટો આંખો ફરે એટલે બાર ઉપરથી છ ઉપર આવે ત્યારે અડધો થાય, તો ત્યાં આવશે છ ઉપર. બીજું છે, બે પરથી ખસીને કાંટો એક ચતુર્થાંશ આંટો પૂર્ણ કરતા, બે ઉપરથી જાય અને 90 નો ખૂણો બનાવે એક ચતુર્થાંશ, એટલે બે ઉપરથી 90 નો ખૂણો બનાવે એટલે પાંચ ઉપર આવે. ત્રીજું છે, પાંચ ઉપરથી ખસીને કાંટો છે ત્રણ ચતુર્થાંશ આંટો પૂર્ણ કરે, તો પાંચ ઉપરથી ત્રણ ચતુર્થાંશ જાય એટલે બે ઉપર ફરી પાછો આવી જાય. ચૌદમું છે, કઈ દિશામાં પહોંચશે તે લખવાનું છે. જેમ કે પહેલું છે, ઉત્તર દિશામાં એક ચતુર્થાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા, ઉત્તર દિશા છે એનો એક ચતુર્થાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટામાં કરો, એટલે અહીંથી ઉત્તરમાંથી પૂર્વ બાજુ જાય બરાબર, એટલે પૂર્વ દિશાએ. બીજું છે, પૂર્વ દિશામાંથી એક દ્વિતીયાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા, પૂર્વમાંથી ઘડિયાળની કાંટામાં અડધો ભાગ આવે એટલે પશ્ચિમ દિશાએ આવી જાય. ત્રીજું છે, પશ્ચિમ દિશામાંથી ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતા, તો પશ્ચિમમાંથી ઘડિયાળની કાંટામાં તમે ત્રણ ચતુર્થાંશ જાઓ એટલે આ એક ભાગ, આ બીજો ભાગ ને ત્રીજો ભાગ એટલે દક્ષિણ દિશાએ આવી ગયા બરાબર, જવાબમાં આવશે દક્ષિણ દિશાએ. પંદરમું છે, તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો. તો પહેલું છે, દક્ષિણ દિશામાંથી તમારે ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવું હોય તો દક્ષિણ દિશામાંથી તમારે ઘડિયાળના કાંટામાં ત્રણ આંટો ફરો ત્યારે પૂર્વ થાય, એક કાંટો બે આંટો અને ત્રણ આંટો, ચાર આંટામાંથી ત્રણ ચતુર્થાંશ આંટો ફરવો પડે, તો પહેલાં જવાબમાં આવશે ત્રણ ચતુર્થાંશ આંટો. બીજું છે, પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા, તો પશ્ચિમ દિશામાંથી તમારે જવું છે અડધો આંટો, એટલે અહીંથી લઈને અહીંયા સુધી જાઓ ત્યારે અડધો આંટો થાય, તો પૂર્વ દિશામાં જાઓ ને. પશ્ચિમમાંથી પૂર્વમાં જવું હોય તો કેટલો આંટો ફરવો પડે, અડધો આંટો એટલે એક દ્વિતીયાંશ આંટો થયો. ત્રીજું છે, પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાં દક્ષિણ દિશામાં જવું હોય તો પૂર્વમાંથી તમારે જવું છે દક્ષિણમાં, તો આટલો જે ભાગ થાય એ એક ભાગ થયો ચાર ભાગમાંથી, એક ચતુર્થાંશ આંટો કહેવાય. સોળમો છે, ઘડિયાળમાં કાંટો ક્યાં જઈને ઊભો રહેશે તે લખવાનો છે. તો પહેલું છે, ત્રણ પરથી એક કાટખૂણા જેટલું ફરો, તો ત્રણ ઉપરથી એક કાટખૂણા જેટલું ફરો એટલે છ ઉપર કાંટો આવે. બીજું છે, બાર પરથી બે કાટખૂણા જેટલું ફરો, તો બે કાટખૂણા જેટલું ફરો એટલે 180 અંશ થયા, તો બાર ઉપરથી 180 અંશ ફરો એટલે છ ઉપર કાંટો આવી જાય. ત્રીજું છે, બાર ઉપરથી ત્રણ કાટખૂણા જેટલું ફરો, તો બાર ઉપરથી ત્રણ કાટખૂણા જેટલું ફરો એટલે ત્રીજો ભાગ ફરી જાય એટલે પાછો ફરી પાછો નવ ઉપર કાંટો
આવી જાય. 17મો પ્રશ્ન છે, સાચા જોડકા બનાવો. વિભાગો પ્રમાણે વિભાગ બે જોતા જાય, જેમાં પહેલું છે લઘુ કોણ. લઘુ કોણ એટલે 90 કરતા ઓછો થાય એને લઘુ કોણ કહેવાય. તો આપણે કહી શકીએ કે આટાનો એક ચતુર્થાંશ ભાગ છે એટલે 90 થયો, 90 ભાગથી ઓછો એટલે લઘુ કોણ થઈ જાય, એટલે જવાબમાં બી આવશે પેલામાં બી. બીજું છે કાટકોણ, તો કાટકોણ ક્યારે થાય, આટાનો એક ચતુર્થાંશ ભાગ થાય એટલે કાટકોણ, એટલે જવાબમાં બીજામાં ડી આવશે. ત્રીજું છે ગુરુકોણ, ગુરુકોણ ક્યારે થાય, તો કે 90 કરતા વધારે ને 180 કરતા ઓછો. એનો મતલબ શું થયો કે આટાનો એક ચતુર્થાંશ ભાગ અને એક દ્વિતીયાંશ ભાગની વચ્ચે હોય તો 90 કરતા વધારે ને 180 કરતા ઓછો થયો, એટલે જવાબમાં ત્રીજામાં ઈ આવશે. ચોથું છે સરળ કોણ, તો સરળ કોણ એટલે એક દ્વિતીયાંશ ભાગ થયો, અડધો ભાગ ઘડિયાળનો આટાનો, તો એ આટાનો એક દ્વિતીયાંશ ભાગ એટલે ચોથામાં એ જવાબ આવશે. પાંચમું છે પ્રતિબિંબ કોણ, તો 180 કરતા વધારે 360 કરતા ઓછો, એનો ભાગ થયો આટાનો અડધા ભાગથી વધારે, એટલે પાંચમામાં સી જવાબ આવશે. 18મું છે સાચા જોડકા જોડો, જેમાં વિભાગ પ્રમાણે વિભાગ જોતા જાય, જેમાં પહેલું છે માપકોણ DIS 225 અંશ, તો એ પ્રતિબિંબ કોણ થશે, 180 કરતા વધારે છે ને 360 કરતા ઓછો છે, એટલે પેલામાં ઈ. બીજું છે માપકોણો RMC 180 અંશ એટલે સરળ કોણ થાય, સરળ કોણ ડીમાં આપ્યો છે એટલે બીજામાં ડી. ત્રીજું છે માપખૂણો CID 90 અંશનો છે, 90 ખૂણો એટલે કાટખૂણો, એટલે ત્રીજામાં બી ઓપ્શન આવશે. ચોથું છે માપખૂણો LGT 68 અંશ એટલે 90 કરતા ઓછો છે એટલે લઘુ કોણ થશે, એટલે ચોથામાં એ જવાબ આવશે. પાંચમું છે માપખૂણો MRP બરાબર 105 અંશ, તો એ થશે 90 કરતા વધારે હોવાથી ગુરુ કોણ થશે, એટલે પાંચમામાં સી ઓપ્શન આવશે જવાબમાં. 19મું છે નીચેનાના આકાર જણાવો, જેમ કે પહેલું છે જોખરની ટોપી હોય તો એનો આકાર કેવો હોય, શંકુ આકાર. બીજું છે પુસ્તક, પુસ્તકનો આકાર લંબઘન. ત્રીજું છે ક્રિકેટનો દડો, એનો આકાર હોય ગોળો. ચોથું છે પેન્સિલ, એનો આકાર હોય નળાકાર. પાંચમું છે આઈસ્ક્રીમ કોન, એનો આકાર હોય શંકુ. છઠ્ઠું છે કંપાસ બોક્સ, એનો આકાર હોય લંબઘન. 20મો છે પ્રશ્ન, નિયમિત ષટકોણ અને નિયમિત અષ્ટકોણની આકૃતિ દોરો અને તેના વિકર્ણો દોરો. મળતી આકૃતિ વિશે વિચારો, વિકર્ણોના માપ વિશે વિચારો. તો આ ષટકોણ છે અને આ અષ્ટકોણ છે, આની અંદર 6 બાજુ છે અને આની અંદર 8 બાજુ છે. હવે એના વિકર્ણો તમે દોરાવો તો આવી રીતના સામસામે તમે આટલા વિકર્ણો તમે દોરી શકો છો, બરાબર. અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો આ બધા એના વિકર્ણો છે. તો એના 9 વિકર્ણો થયા, અષ્ટકોણ છે એના 20 વિકર્ણો થશે. આવી રીતના અલગ અલગ જગ્યાએથી તમે દોરશો એટલે એના કુલ જે ભાગ હોય એ 20 વિકર્ણો થશે આવી રીતે, બરાબર. આ અષ્ટકોણ છે એના 20 વિકર્ણ થાય અને આના ષટકોણના 9 વિકર્ણ થાય. અને આ બેના વિકર્ણોના માપ છે એ કેવા હોય છે, સરખા હોય છે, બરાબર છે. તો આ રીતની આકૃતિ દોરવાની થાય છે. પછી 21મું છે નીચેના ત્રિપરિમાણીય વસ્તુઓની આકૃતિ દોરો, તેના ફલક શિરોબિંદુ ધાર અને ખૂણા દર્શાવો. તો એમાં જોતા જાય લંબઘન છે તો લંબઘન આ રીતે દોરી શકો તમે. તો લંબઘનની આ જે બાજુ છે બરાબર એ સમતલ કેટલા હોય એના ફલક કહેવાય. તો આ બાજુનો ભાગ સમતલનો, આ બાજુનો ભાગ, આ બાજુનો ભાગ, આ બાજુનો ઉપર નીચે, તો 4 બાજુઓનો ને ઉપર નીચે, એટલે કુલ 6 ફલક થયા સમતલ એટલે ફલક. શિરોબિંદુ અહીંયા ખૂણા ઉપર હોય તો ઉપરના 4 ને નીચેના 4 એટલે કુલ 8 શિરોબિંદુ થઈ, 8 શિરોબિંદુ થયા. પછી ધારની વાત કરીએ તો 4 ઉપર, 4 નીચે અને 4 બાજુની, એટલે કુલ 12 ધાર થઈ. અને ખૂણાની વાત કરીએ તો કુલ 8 ખૂણા થશે, બરાબર. બીજું છે ત્રિકોણીય પિરામિડ, તો એની અંદર આ રીતના આકૃતિ થશે ત્રિકોણીય પિરામિડની. 4 ફલક થશે એના, 4 શિરોબિંદુ થશે, 6 ધાર થશે અને 4 ખૂણા થશે. ત્રીજું છે ચોરસ પિરામિડ, તો આ નીચેનો ભાગ ચોરસ હોય અને આખો ઉપર પિરામિડનો ભાગ હોય, તો એમાં 5 ફલક, 5 શિરોબિંદુ, 8 ધાર અને 5 ખૂણા થશે. અને ચોથું છે ત્રિકોણીય પ્રિઝમ, તો આ રીતનો ભાગ થાય, એમાં 5 ફલક હોય, 6 શિરોબિંદુ, 9 ધાર અને 6 ખૂણા થાય. તો આ રીતના ફલક શિરોબિંદુ ધાર અને ખૂણા દર્શાવવાના છે. હવે પ્રવૃત્તિનો વિભાગ છે, એમાં પહેલું છે લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણની આકૃતિ દોરો. તો લઘુકોણ ત્રિકોણ બરાબર આ સીને દર્શાવો એ 90 કરતા નાનો છે એટલે લઘુકોણ ત્રિકોણ ABC. કાટકોણ ત્રિકોણમાં બી અંશને દર્શાવો, જે કાટકોણ ત્રિકોણ છે 90 અંશનો ખૂણો છે એટલે ABC ત્રિકોણ અહીંયા બી અંશ માટે કાટકોણ ત્રિકોણ છે. અહીંયા બીનો જે ખૂણો છે એ ગુરુકોણ ત્રિકોણ છે, જેની અંદર સી બી અંશને જે ભાગ છે એ 90 કરતાં વધારે દર્શાવ્યો છે એટલે આ ત્રિકોણ થયો ગુરુકોણ ત્રિકોણ.
બીજું છે સમબાજુ ત્રિકોણ, સમ દ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણની આકૃતિ દોરો. તો ત્રણેય બાજુ સરખી હોય, તો ત્રિકોણ એબીસીમાં ત્રણેય બાજુ સરખી છે, એબી બીસી ને એસી એ ત્રણેય બાજુ સરખી હોય ત્યાં સમબાજુ ત્રિકોણ છે. સમ દ્વિબાજુ ત્રિકોણમાં ત્રિકોણ એબીસીની અંદર બે બાજુ સરખી છે, એબી બરાબર બીસી હોવાથી બે બાજુ સરખી હોવાથી આ સમ દ્વિબાજુ ત્રિકોણ છે. અને વિષમબાજુ ત્રિકોણમાં એબી બીસી ને એસી ત્રણેય બાજુના માપ જુદા જુદા છે એટલે એને વિષમબાજુ ત્રિકોણ કહેવાય. તો આ રીતના સમબાજુ, સમદ્વિબાજુ અને વિષમબાજુ ત્રિકોણની આકૃતિ દોરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પ્રકરણને લગતા પ્રશ્નોના જવાબો, દાખલાઓ કઈ રીતે ગણવા એ પણ તમને ખ્યાલ આવી ગયો છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો, આવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. તો જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.